આ નવા તો શું વાંચ્યું આ નવી સિરીઝમાં હું તમને ધોરણ બારના ઇકોનોમિક્સ બી અને એસપીસીના મોસ્ટ આઈમ્પી ક્વેશ્ચન આપીશ જે બેઠે બેઠા તમારી બોર્ડની એક્ઝામમાં જોવા મળશે જેટલા પણ આઈમ્પી ક્વેશ્ચન આપવાનો છું એ તમારી બે હજાર ચોવીસની નવી બોર્ડની બ્લુપ્રિન્ટ પ્રમાણે આપીશ અને ઇસએ પાછલા ચાર પાંચ વર્ષના બોર્ડના પેપરનું એનાલિસિસ કરીને જ તમને આપવાનો છો એટલે દરેકે દરેક પ્રશ્ન તમારા માટે મોસ્ટ ટાઈમ્પી છે એકવાર ધ્યાનથી બધા પ્રશ્નો જોઈ લેજો અને વાંચી જ લેજો તમને ઘણો બધો લાભ થશે તમારી બોર્ડની એક્ઝામમાં બરાબર છે આની પહેલાં મેં ઓલરેડી ઇકોનોમિક્સના સેક્શન સી ડી અને ઈ માટેના વિડીયોઝ બનાવેલા છે તમે એ ચેનલ ઉપર જઈને જોઈ શકો છો બરાબર છે એમાં તમને બધા મોસ્ટ ઇમ્પી ક્વેશ્ચન આપી જ દીધા છે અત્યારના આપણે ધોરણ બારના બીએના મતલબ કે વાણિજ્ય અવસ્થા અને સંચાલનના સેક્શન ઈના મતલબ કે પાંચ માર્કવાળા મોટા પ્રશ્ન જોવાના છે સૌથી પહેલા જોઈ લઈએ કે પાંચ માર્કના મોટા પ્રશ્ન માટે મોસ્ટ એમ બી ચેપ્ટર કયા છે તો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો સેક્શન ઈ છે એ તમારો વીસ માર્કનો રે બરાબર જેમાં તમને છ પ્રશ્ન પૂછાય છે તમારે લખવાના છે ફક્ત ચાર મતલબ કે તમે બે પ્રશ્ન સ્કીપ કરી શકો છો અને પાંચ માર્કનો એક પ્રશ્ન છે વીસ માર્કનો તમારું આ સેક્શન થઈ જશે બરાબર હવે ચેપ્ટર નંબર પાંચમાંથી બે પ્રશ્ન અને છ માંથી બે પ્રશ્ન પૂછાય છે ક્લિયર છે તો તમારા ચાર પ્રશ્ન છે બે ચેપ્ટર ક્લિયર કરી નાખો તો આખું ક્લિયર થઈ જશે મતલબ કે રોકડા થઈ જશે તો બાકીના ચેપ્ટર કંઈ વાંચવાની જરૂર નથી તમે આ બે ચેપ્ટર ઉપર વ્યવસ્થિત ભાર આપો ને તો બધી વસ્તુ તમારી ક્લિયર થઈ જશે તો હવે આ બે ચેપ્ટરમાંથી પણ મોસ્ટ ટાઈમ ક્વેશ્ચન ક્યાં આપણે જોવાના તો તમે પેન અને પેપર લઈને બેસી જજો જેટલા પણ પ્રશ્ન આપું એકવાર ધ્યાનથી લખી લેજો બરાબર છે સેક્શન

પ્રાપ્તિ સ્થાન જણાવી બાહ્ય પ્રાપ્તિ સ્થાનો વિશે વિગતે સમજ આપો એનો મતલબ શું છે કે ભરતીનો અર્થ આપી તેના પ્રાપ્તિ સ્થાનો આંતરિક અને બાહ્ય બંને આ તમારા માટે મોસ્ટ ક્વેશ્ચન છે બંને અલગ અલગ રીતે પૂછાયેલા બરાબર તમે જોઈ શકો છો સ્ક્રીન ઉપર બાજુમાં કાઉન્સમાં લખેલું છે કે આ વર્ષના પ્રશ્ન પૂછાય છે દરેક પ્રશ્ન રિપીટેડ પૂછાતા હોય છે વારંવાર પૂછાતા હોય છે બરાબર એના પછીનો પસંદગીની પ્રક્રિયા સમજાવો પછી કર્મચારી વ્યવસ્થાનો અર્થ આપી તેના લક્ષણો જણાવો તાલીમ અને વિકાસ વચ્ચેનો તફાવત સમજાવો હવે આ પ્રશ્ન પાંચ માર્કમાં પણ પૂછાય છે વારંવાર આ પ્રશ્ન રિપીટ પૂછાતો હોય છે બરાબર પછી કર્મચારી વ્યવસ્થાનું મહત્વ સમજાવો તાલીમનું મહત્વ સમજાવો માસ્લોની જરૂરિયાતોનો અગ્રતા ક્રમ સમજાવો ખૂબ જ મોસ્ટ એમ્પી પ્રશ્ન છે આ કરી જ લેવાય બરાબર છે આ તમને ત્રણ માર્કમાં ડિટેલ પણ પૂછતા હોય છે બરાબર કોઈ ત્રણ માર્ક પૂછી લે છે બે માર્કમાં ખાલી આકૃતિ પણ પૂછે છે એટલે આ પ્રશ્ન મોસ્ટ ટાઈમ છે તમારા માટે

બધા જે ક્વેશ્ચન છે એના પોઈન્ટ પાડીને ડિટેલમાં બધાને આન્સર આપેલા છે એકવાર તમને દેખાડી દો આન્સર કેવી રીતના છે બરાબર છે ચલો હવે આ તમારા સેક્શન છે હા તો એ સ્ટાર્ટ થઈ જાય પાંચ માર્કવાળા પ્રશ્નોનો બરાબર જેની આખી પીડીએફ તમે ડાઉનલોડ કરી શકો છો અને પ્રિન્ટ પણ ઘટાવી શકો છો જેમાં એક માર્ચથી લઈને પાંચ માર્ચ સુધીનું વધુ આવરી લીધું છે બરાબર વ્યવસ્થિત તમને પોઈન્ટ વાઈઝ બધા આન્સર આપેલા છે આનો નોમિનલ ચાર્જ રાખેલો છે સિંગલ પીડીએફ ડાઉનલોડ કરવી તો પણ મળી જશે અને ત્રણે ત્રણ પીડીએફ જેમાં ઇકો બીઓને એસપી એ પણ તમે ડાઉનલોડ કરી શકો છો સાથે બરાબર સિંગલ પીડીએફનો પ્રાઇસ છે એ મેં ઓગણચાલીસ રૂપિયા રાખેલો છે અને ત્રણે ત્રણ ડાઉનલોડ કર્યું તો તમે નવાણું રૂપિયા મતલબ કે સો રૂપિયામાં ત્રણે ત્રણ ડાઉનલોડ કરી શકો છો ક્લિયર છે જેમાં તમને બધી વસ્તુ મળી જશે સેક્શન એ લઈ અને ઈ સુધી અથવા તો પાંચ માર્ચ સુધીના બધા પ્રશ્નો ક્લિયર છે અને નોમિનલ ચાર્જર છે બાકી બધા તમે ગાઈડ બધી વસ્તુ જુઓ તો ખૂબ જ વધારે ચાર્જ હોય છે આમાં તમને બધી વસ્તુ ડિટેલમાં વ્યવસ્થિત આપેલી છે બરાબર છે અને તમારે શું કરવાનું છે તમને ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી લેશે લિંક ઉપર ક્લિક કરશો એટલે એક પેજ ખુલશે એમાં તમારો ફોન નંબર અને ઈમેલ આઈડી નાખવાનું છે સાચું ઈમેલ આઈડી આપવાનું રહેશે જેમાં તમને પીડીએફ મળશે પછી પેમેન્ટ કરશો એટલે તમને ઈમેલમાં પીડીએફ મળી જશે અને તો પણ કંઈ ક્વેરી હોય તો ફોન નંબર આપેલો છે તમે મને વોટ્સએપ કરી શકો છો ક્લિયર છે બાકી આ બધી વસ્તુ તમને ડિટેલમાં આપેલી જ છે મેં તમને ક્વેશ્ચન તો ફ્રીમાં આપી દીધા છે પીડીએફ ડાઉનલોડ કરવી હોય તો ચાર્જ થોડો ઘણો રાખેલો છે મેં અને નોમિનલ ચાર્જર છે તમે જોઈ શકો છો બાકી બધામાં કરતા પછી એસના વિડીયો ધાવાના જ છે બરાબર એટલે ચેનલ સાથે જોડાયેલા રહીજો ઇકોનોમિક્સ ને ઓલરેડી મેં બનાવીને જ તમને આપી દીધા છે એટલે જો ના જોયો હોય તો ચેનલ ઉપર જઈને જોઈ શકો છો આખી પીડીએફ બધાને ડાઉનલોડ પણ કરી શકો છો એમાં પણ આવી રીતના તમને બધી વસ્તુ ડિટેલમાં આપેલી છે ક્લિયર તો મળી આપણે નેક્સ્ટ વિડીયોમાં